ડાંગના વઘઈ તાલુકામાં હત્યાની ઘટના સામે આવી હતી. વઘઈના નાનાપાડા ગામ નજીક આ હત્યાની ઘટના બની છે, જેમાં પતિ પત્ની બાઇક પર વઘઈ તરફ જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન મૃતક પત્નીનો બીજો પતિ બાઇક પર આવી અને પત્નીને માથાના ભાગે ધાર્યા વડે હુમલો કરી અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજાવ્યું હતું. આરોપી હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો, જેમાં વઘઈ પોલીસે આરોપીને પકડવાના ચક્રો હાલ ગતિમાન કર્યા છે અને આ ઘટના દરમિયાન જ વઘઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. વઘઈ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને આગળની જે તજવીજ છે તે હાથ ધરાઈ હતી. આજે સવારે લગભગ 8:30 વાગ્યાના સુમારે નાનાપાડા ગામથી પહેલા રોડ ઉપર, સાપુતારા જતા રોડ ઉપર, એક બાઇક ચાલક જે છે એણે એક બીજા બાઇક ચાલકને આગળ આંકીને એની પાછળ બેઠેલી જે સ્ત્રી હતી એને ધર્યાના ઘાથી ગળા પર અને હાથ ઉપર ઉભા કરીને મારી નાખી છે. જે બનાવ અત્યારે મુંડા વસ્તીમાં એક ફરિયાદી જે છે પ્રવીણભાઈ રાયતભાઈ ગવળી, જે મૂળ રહેવાસી ગુરુવાડના છે, એ એમની પત્ની જે છે જ્યોતિબેન એને સાથે લઈને જતા હતા. આ જ્યોતિબેન સાથે આ ફરિયાદીએ છતાં 1 મહિના પહેલાં લગ્ન કર્યા છે, બીજા લગ્ન કર્યા છે. એમને મૂળ ફરિયાદીને જે પત્ની સુમિત્રાબેન એ મરણ ગયેલી છે અને આ જેને મારી નાખી છે જ્યોતિબેનને અને મારી નાખવાવાળાનો જૂનો જે હસબન્ડ છે, પ્રથમ પતિ છે, એનું નામ જે છે એ વિજય મંગુભાઈ ગૌરી છે. એ રહેવાસી નાની રાબદાના છે. એની સાથે એના છોકરાછા લીધા છે અને એ આ જે વિજય મંગુભાઈ પટેલ જે છે એની પત્નીને ખૂબ મારઝૂડ કરતો હતો, તેનાથી કંટાળીને એની પત્ની જ્યોતિબેને છોકરાછા લઈને પછી આ નવા જે પતિ છે પ્રવીણભાઈ રાજભાઈ ગૌરી જોડે ગયા એમ લગ્ન કર્યા હતા. એ લગ્ન કરવાથી આને પતિ સાથે અણબનાવતો હતો જ, પણ આ લગ્ન કરવાથી વધારે એને ગુસ્સો આવ્યો અને આજે એ સવારે હાઈવે પર ઊભો જ હતો અને એની પત્નીને ખ્યાલ હતો કે એની પત્ની નીકળવાની છે સવારે, તો એનો પીછો કરીને મોટરસાઇકલ પીછો કરીને એની પત્ની અને એનો જે પતિ છે હાલનો જે ફરિયાદી છે એને આકરીને તરત જ પાછળ પોતાની જે બેગ હતી એ બેગની અંદર જે ધાર્યું હતું ધાર્યું કાઢીને 2-3 ઘા મારીને એને જ્યોતિબેનને મારી નાખી છે.